नमस्कार विद्यार्थी मित्रों, धोरण 3 अंदर हमें आपने गुजराती विषय नो अभ्यास करना है। गुजराती विषय गुजराती એટલે કે કલ્ચર માં તો આપણે એમાં પહેલો પાઠ ભણી રહ્યા છીએ કે વાંદરાને વાંચતા ન આવડે છે, હજી અધૂરો છે, તો હવે આપણે આગળ ભણવાનું છે। તો ચલો તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખોલો અને આપણે કયા પેજ પર પહોંચ્યા હતા તો આજે આપણે આજે 10મા પેજ પર ભણવાનું છે। જો એમાં કેટલું બે ચિત્ર આપેલા છે, હવે એ ચિત્રમાંથી આપણે શોધી કાઢવાનું છે અને તફાવત શોધવાનો છે કે એમાં શું જુદું પડે છે। હવે જુઓ બે ચિત્રો આપેલા છે, હવે આ બે ચિત્રોમાં જુઓ શું અલગ પડે છે। હવે તો એમાં જુઓ, પહેલા તો ઝાડ છે, પહેલા ચિત્રમાં જુઓ ઝાડ છે, દાદાજી બેઠા છે અને અહીંયા બીજા ચિત્રમાં દાદી બેઠા છે। પછી એનાથી આગળ જુઓ, હવે ઝાડ પર અહીંયા પોપટ બેઠો છે તો અહીંયા પોપટ નથી। પછી બીજું કે અહીંયા જો ઘર છે તો હવે ઘરના ઉપર અહીંયા કેટલા પક્ષી છે, બે છે અને આમાં કેટલા છે, ત્રણ છે। પછી જો હવે આગળ નીચે પણ જુઓ, હવે અહીંયા જો પથ્થર, અહીંયા પથ્થર દેખાતા નથી, અહીંયા જો પથ્થર દેખાય છે। હવે આ રીતે તમારે તફાવત શોધી અને પાછળના પેજ પર લખવાનો છે। તો ચલો જુઓ પાછળના પેજ પર, તેજલનું ઘર અને વિવેકનું ઘર બેના ઘરમાં શું તફાવત છે એ તમારે લખવાનો છે। તો ચલો લખો હવે।
પક્ષીઓ છે. તેજલના ઘરના આંગણામાં બે પથરા પડ્યા છે. જ્યારે વિવેકના ઘરના આંગણામાં તેજલના ઘરના બારણે સ્તુપલા લખ્યું છે. જ્યારે વિવેકના ઘરના બારણે સ્વસ્તિકના ચિત્રો છે. હવે આ રીતે બંનેના ઘરમાં તફાવત જોવા મળે છે. હવે નીચે જુઓ, કહો તમારા ઘરમાં તમારા ઘર વિશે શું શું ગમે છે ને કયા કયા ફેરફાર જોવા મળે છે તે તમારા દોસ્તો સાથે વાતચીત કરો. લખો, તમારું ઘર નવું બનાવો તો કેવું હોય તે તમારે લખવાનું છે. પછી જુઓ નીચે, ક્યાં હોય, કેવડું હોય, કેવી વ્યવસ્થા હોય, કેવા રંગનું હોય, તેનું નામ શું હોય, એ નીચે તમારે લખવાનું છે. જેથી પાણી
અને
અને જો પ્રશ્ન ખોટો પડે તો આવી રીતે બે ટીમમાં તમારે રમવાનું હોય એકબીજાને પ્રશ્ન પૂછવાના અને પ્રશ્ન વાંચવાનો તમારે અને જે ટીમનો પ્રશ્ન સાચો હોય જે સાચો વાંચી જાય તો એને એક ગુણ મળે અને જે ન વાંચે તો એમને કશું મળે નહીં હવે એ રીતે જો અહીંયા કેટલા પ્રશ્ન આપેલા છે ગગન જગનમાં ગામ જા ગામે ગામ વરસાદ રાજે અજગર અને કેસર વરસાદમાં છપ છપ કરે બે બે કરતી રાણી બકરી ઈયળ પાસે જઈને પડી પછી જો આગળ ઝાકળ દીધી સૂરજભાઈને મળવા હળવે હળવે ઘરે ગઈ જૈવિક ઘર ઉપર ચડી ખજૂર ખાતા ખાતા ટપાલને ટપાલીને ખીચવે છે ફિર દોસ અને ભૈરવ ધજા લઈને દોડતા દોડતા ગયા ઢોલકપુરનો બળ્યો ભીમ શાક ફોલે અને ઠળિયા કાઠે આશીષે સૈનિકને રૂમાલ આપ્યો અક્ષય અને રૂદ્વા શ્રાવણ માસમાં ત્રણ દિવસ પ્રજ્ઞાપુર રહેવા જાય છે ઉનાળામાં ઉંદરને શેરડી ખાતા થાક લાગ્યો હવે મને ગુજરાતી ગત ગસ્ત નવપલ અજખર ટળહટ હળ હત્ર એમ બધું વાંચતા આવડે છે અત્તુભાઈ મત્તુભાઈ પત્તા રમતા હતા અને દત્તુએ મત્તુભાઈનું ઊંધું પત્તું ચત્તું કરી દીધું સ્માર્ટફોનમાં ગેમ રમવા કરતા તો મેદાનમાં ગિલ્લી દંડા રમવાની વધુ મજા પડે આવી રીતે હવે તમારે આવા અટપટા સ વાક્યો લખવાના છે ને એ અટપટો વાક્ય વાંચવાના છે તો આ રમત તમારે તમારા ઘરે ભાઈ બેન અથવા તો મિત્રો સાથે રમવાની રહેશે હવે હું તમને જે ગુણકારી આપું એ તમારે ઘરે નોટમાં કરવાનું રહેશે હવે જુઓ પેજ નંબર 11 હવે આ પેજ નંબર 11 તમારે તમારી નોટમાં ઘરે લખવાનું છે અને આ પેજ નંબર 11 પરની જે આ પ્રવૃત્તિ છે જે આ રમત એ તમારે ઘરે તમારા મિત્રો અથવા તો ભાઈ બહેન સાથે રમવાની છે અસ્તુ